નમસ્કાર, આપ સૌને ગુજરાતના સ્થાપના દિનની શુભકામનાઓ. પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ અને પહેલી મે એટલે પુસ્તક મેળાના પ્રારંભનો દિવસ. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આજે 5મા અમદાવાદ નેશનલ બુક ફેરનો શુભારંભ થયો. તારીખ 7 મે સુધી ચાલનારા આ બુક ફેરનું ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ, અમદાવાદના મેયર ગૌતમભાઈ શાહ, અન્ય મહાનુભાવો, અધિકારીઓ અને સાહિત્ય પ્રેમીઓની ઉપસ્થિતિમાં કર્યું. કોર્પોરેશને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુવિધાઓની સાથે સાથે પ્રજાનું સાહિત્ય પ્રત્યેનું રુચિ કેળવાય તે માટેની પણ એક પરંપરા ચાલુ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી આ રાષ્ટ્રકક્ષાનો બુકફેરની શરૂઆત કોર્પોરેશનના માધ્યમથી ગુજરાતમાં થઈ. તેમાંય અમદાવાદ શહેર એ ગુજરાતની સ્થાપના દિને બુકફેરનું આયોજન કરીને જાણે ગુજરાતને જન્મદિવસની ભેટ તરીકે એક પુસ્તક મેળા સ્વરૂપે આપતા હોય તે પ્રમાણનું એન્વાયરમેન્ટ અહીં દેખાઈ રહ્યું છે. પુસ્તકો વાંચવા માટેનું પ્રમાણ અને તે પ્રત્યેની રુચિ જ્યારે પ્રમાણસર ઘટી રહી છે ત્યારે તેવા સંજોગોમાં એક ખૂબ સરસ મજાનો અભિગમ અમદાવાદ કોર્પોરેશને આ પ્રમાણેનો કર્યો છે. પુસ્તકો એક પેઢી અને બીજી પેઢી વચ્ચેની સંવાદિતતા છે, સાથે સાથે સ્મૃતિ અને સ્મૃતિકાળ પછીની જે જે ક્રાંતિઓ થઈ તે બધી ક્રાંતિઓની અંદર એક નવી દિશા આપવાવાળું કામ પુસ્તકોએ કર્યું છે. ત્યારે કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આમ તો અમદાવાદીઓ ઉત્સવ પ્રેમી છે, એ એર શો હોય કે પુસ્તક મેળો હોય, આજે મોટા પ્રમાણની અંદર જે લોકો અહીંયા પધાર્યા છે જાણે રિવરફ્રન્ટ આજે મેળો બની ગયો તેવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. ખૂબ ખૂબ શુભકામના. જિજ્ઞાસા અને કુતૂહલ આપણને વિચારવા માટે પ્રેરે છે. વિચાર અને સંશોધન દ્વારા નવી નવી વૈજ્ઞાનિક શોધો જન્મે છે. બુક ફેરમાં સાયન્સ ઇઝ ફન અંતર્ગત વર્કશોપ યોજાયો, જેમાં બાળકોએ વિજ્ઞાનના નિયમોને જાણ્યા અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓની મોજ માણી. સફળ ફિલ્મનો આધાર તેની મજબૂત લખાયેલી સ્ક્રિપ્ટ પર હોય છે. બુકફેરના રાઇટિંગ વર્કશોપમાં અંજુમ રજબ અલીએ ફિલ્મ સ્ક્રિપ્ટ રાઇટિંગના ગુણો વિશે માહિતી આપી. એન્થુઝિયાસ્ટિક લોગ થે, કઈ બચ્ચે ભી થે, ઉનકો તો દેખ કે મુજે બહોત ખુશી હુઈ. ઓર યે બુક ફેર જિસ અંદાઝ સે ઓર જિસ પૈમાને પર આપ લોગો ને ઓર્ગેનાઇઝ જો કિયા હે ઉસકી તો દાદ દેની ચાહિયે. આઈ મીન અંગ્રેજી મે કહેતે હૈ મેગ્નિફિસેન્ટ, હિન્દી મે શબ્દ હૈ શાનદાર. ઓર ટુ થિંક કે ભૈયા યહાં તો સિર્ફ એક મેદાન થા ઓર યે પૂરા જો આપને ખડા જો કિયા હે યહાં બિલકુલ કાબિલે તારીફ હૈ ઓર મે ઉસસે બહોત પ્રસન્ન હું ઓર મુજે બહોત અચ્છા લગા યહાં. ગર વૈસે ભી ગુજરાત તો હમારા દેશ હૈ હી, તો ઇસલિયે યહાં સે અગર કોઈ મોકા મિલતા હૈ આને કા યહાં પર આને કા
તો મેં કભી ચૂકતા નહીં હું. બુકફેરનું મહત્વનું આકર્ષણ એટલે કવિ સંમેલન. બુકફેરમાં દરરોજ કવિ સંમેલન અને કાવ્ય પઠનના કાર્યક્રમો યોજાય છે. આજે જાણીતા કવિઓ મનીષ પાઠક, હરદ્વાર ગોસ્વામી, તેજસ દવે, ઘનશ્યામ કવિ, રાધિકા પટેલ, પારુલ બારોટ અને રક્ષા શુક્લએ રંગત જમાવી. સાંભળવી કોને ન ગમે. અમદાવાદ નેશનલ બુક ફેરમાં બાળ પ્રવૃત્તિ વિભાગ રંગરંગ વાદળિયામાં અર્ચન ત્રિવેદી, જિગીશા ત્રિવેદી અને સહયોગીઓએ મસ્ત મજાની ગાતી વાર્તા સંભળાવી. બાળકોએ ખૂબ આનંદ કર્યો. દિલની વાતની દિલથી રજૂઆત એટલે ગઝલ. બુકફેરમાં મારી નજરે કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર ચીનુ મોદીએ સમકાલીન ગઝલો અને ગઝલકારો વિશે ચિંતનાત્મક પ્રવચન આપ્યું. કદમ કો યુનિટી ચીની, કદમ કદમ કો યાર, શહેર અમદાવાદ મે આવી કોઈ નહીં દેખા, તો કે કે અમદાવાદ ગમ કો બિકા છે નહીં. અમદાવાદ નેશનલ બુકફેરમાં પહેલા દિવસે સૌએ વિવિધ સાહિત્યિક કાર્યક્રમો માણ્યા. બુકફેરમાં હોલ 1 માં પોએટ્રી પરફોર્મન્સ યોજાયું. કવિતા સાંભળીને મનમાં કલ્પના ચિત્ર સર્જાતું હોય છે. બુકફેરમાં પહેલા સેશનમાં ક્લિક પે લિક પ્રોગ્રામ અંતર્ગત સાહિત્ય રસિકોએ ચિત્ર જોઈને કવિતા લખવાનો પ્રયોગ કર્યો. જાદુના રહસ્યો બાળકોને હંમેશા અચંબિત કરતા આવે છે. રંગરંગ વાદળિયામાં બાળકોએ જાદુના ખેલ જોયા. કાર્ટૂન દ્વારા રજૂઆત કરવાની એક આગવી કળા છે. જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત સાહિત્યકારોના કેરિકેચર્સના નિર્મિષ ઠાકરના પુસ્તકનું આજે બુકફેરમાં લોકાર્પણ થયું. નિર્મિષભાઈ, અમદાવાદ નેશનલ બુક ફેર જેવું પ્લેટફોર્મ સાહિત્યકારોને, સાહિત્ય પ્રેમીઓને કેવી રીતે ઉપયોગી થાય છે? બસ એ તો તમામ લોકો જાણે છે કે કોમન પ્લેટફોર્મ છે. સાહિત્યકાર સીધે સીધા પુસ્તક પ્રેમીઓ સાથે લિંક થઈ શકે. દાખલા તરીકે અમારી પુસ્તક, 3 પુસ્તકોનું લોકાર્પણ છે તો ભારતીય જ્ઞાનપીઠે આ પ્રકાશિત કર્યું. હવે એના કાર્ટૂન્સ બધા LCD પર બતાવવામાં આવશે અને પ્રેમીઓ બધા એને એન્જોય કરશે. નરેન્દ્ર મોદી પર એક કેન્દ્રિત પુસ્તક છે જે ભારતનું પહેલું ગણાયું, અને મારું બહુ ફેમસ નાટક છે ગણપત સુરતિ ક્યાં કરે, હિન્દીમાં આવી ગયું છે, જે પહેલાં ગુજરાતીમાં હતું અને અનેક શો એના થઈ ચૂકેલા છે. મને આનંદ છે મેળાની અંદર લોકોની સાથે સીધે સીધી વાતચીત કરવામાં. થેન્ક્સ અ લોટ.
તો મિત્રો, આવા અનેક પુસ્તકોનો આસ્વાદ આપ અમદાવાદ નેશનલ બુક ફેરમાં માણી શકશો. સાહિત્યકારોના શ્રેષ્ઠ સર્જન માટે અપાતો જ્ઞાનપીઠ પુરસ્કાર ઘણો મહત્વનો છે. બુક ફેરમાં જ્ઞાનપીઠ અને ગુજરાત અંતર્ગત રસપ્રદ પરિચર્ચા યોજાઈ. ઉમાશંકરભાઈને 67માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીં નજીકમાં જ મ્યુઝિયમ જે છે સંસ્કાર કેન્દ્ર એમાં નાગરિક સન્માન રાખ્યું હતું. એટલે કોર્પોરેશન પણ આનું મહત્વ સ્વીકારે છે અને આ વખતે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અને પુસ્તક મેળાનો સંયોગ સાધ્યો એમાં પણ ઔચિત્ય છે. આમ તો આ પૂર્વે જે પુસ્તક મેળા થયા છે એમાં પણ મહત્વના સાહિત્યકારોને યાદ કર્યા છે, એમના ફોટોગ્રાફ મૂકીને કે એમના પુસ્તકોની ચર્ચા યોજીને. તો આ વખતે ઉમાશંકરભાઈ, પન્નાલાલભાઈ, રાજેન્દ્રભાઈ અને મારી કૃતિઓના સંદર્ભે પણ આયોજન કર્યું છે તો એમાં પૂરું ઔચિત્ય લેગાય. પુસ્તકોનું કામ મસ્તક ખોલવાનું છે અને મોટાભાગે પુસ્તકો સાયલન્ટ ફ્રેન્ડ જેવું કહેવાતું હોય છે કે જે તમારી સાથે ડિબેટ ન કરે પણ તમને તમારી સાથે સંવાદ કરતા પ્રેરે. તમારી જગ્યાએથી એક ઇંચ પણ ખસ્યા વિના આખી દુનિયાની સફર કરવી હોય તો તમે બુક સાથે કરી શકો. તો મુદ્દો એટલો જ છે કે બુકફેર થાય તો એમાં લોકો ભેગા થાય તો કંઈક માત્ર સાહિત્ય ખરીદે એવું નહીં પણ સાહિત્યિક સંવાદ થાય અને એકબીજા પાસેથી કશુંક શીખે તો મને મજા આવે છે. મને તો માહોલની પણ મજા આવે છે, હું માહોલ માણવા માટે આવતો છું. તો મિત્રો, આપ પણ 7 મે સુધી રિવરફ્રન્ટ પર બુકફેરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.